मोटेरामां नरेन्द्र मोदी स्टेडियम खाते आईसीसी क्रिकेट वर्ल्ड कप ने लई पोलीस कमिश्नर ने जाहेरनामुं बहार पाड्युं। आईसीसी क्रिकेट वर्ल्ड कप ने लई ट्राफिक पोलीस एक्शन प्लान तैयार कर्यो। पार्किंग अने डायवर्जन रूटनो प्लान पण तैयार करवामां आव्यो। ट्राफिक पोलीस अधिकारी सहित 3000 थी वधु पोलीस जवान खड़ेपगे रहेशे। मैच जोवा आवता लोकोना वाहनो पार करवा माटे 15 पार्किंग प्लॉट रहेशे। क्रिकेट प्रेमीओ पे पार्किंगनी ऑनलाइन बुकिंग करी शकशे। तारीख 5 थी 14 ऑक्टोबर अने नवेम्बर महिनानी तारीख 4-10-19 ना दिवसे वर्ल्ड कप नी फाइनल सहित 5 मैच रमाशे। सवारे 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટોને ડાયવર્ઝન કરાયું છે। આડેધર પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેનની મદદ લેવાશે। ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમ બહાર રોડ ઉપર એક એડીસીપી, 3 ડીસીપી, 4 એસીપી, 9 પીઆઈ, 17 પીએસઆઈ સહિત 1200 પોલીસ કર્મી તૈનાત રહેશે। મેચ જોવા આવતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તેવી ટ્રાફિક પોલીસે અપીલ કરી। એડિશનલ સીપી સાહેબથી માંડી અને 3 ડીસીપી, 4 પીઆઈ અને બાકીના પીએસઆઈ એમ કરી અને આશરે 1200-1300 જણનો ટ્રાફિક, માત્ર ટ્રાફિક માટેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ જે બંદોબસ્ત છે એમાં ક્રેન અને ઇન્ટરસેપ્ટર ગાડીઓનો પણ ઉપયોગ કરવામાં આવશે અને ક્રેન દ્વારા પણ રસ્તામાં રહેલા જે અડચણરૂપી વ્હીકલો હશે એ પણ હટાવવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પરના વિમાની મુસાફરોની સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો। શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર નવી એક સુવિધા ઊભી કરવામાં આવી। ખાસ કરી મુસાફરો માટે ડોમેસ્ટિક ટ્રાન્સપોર્ટ સુવિધા ઊભી કરવામાં આવી। મુસાફરોની સુરક્ષા તપાસ ચોક્કસ વિસ્તારમાં ફિક્સ કરવામાં આવશે, બાદમાં સિક્યુરિટી હોલ્ડ એરિયામાં જવાની પરવાનગી આપવામાં આવશે। આ સુવિધાના લીધે મુસાફરોને એરપોર્ટના ટર્મિનલની બહાર આવવાની જરૂર રહેશે નહીં, તેમજ પ્રતિ કલાકમાં 130 જેટલા મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકે છે। રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણીના વીટીડી એટલે કે વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો। આ અંગે વિવિધ એસોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ વીટીડી લગાવવાની મુદત તારીખ 1 નવેમ્બર સુધી વધારવામાં આવી। અગાઉ રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વાહનોને નોંધણી કરી વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાનો નિર્ણય ખનિજ કમિશનરે જાહેર કર્યો હતો, જેમાં એન્ડ યુઝર રજીસ્ટ્રેશન અંતર્ગત વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાની કામગીરી 60 દિવસમાં એટલે કે તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની હતી। આ મુદત વધારતા ખનિજ કામગીરી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને રાહતની લાગણી અનુભવી હતી।